નમસ્કાર, હું છું ધ્રુવ. CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈશું વિગતવાર સમાચાર. એ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. અનિપ્રીત દ્વારા કરાયેલી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો કર્યો આદેશ. પનામા પેપર મામલે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ હાઈકોર્ટમાં થયા હાજર, કોર્ટે 2 ઓક્ટોબરે આરોપ ઘડવાનો કર્યો નિર્ણય. અમેરિકાના સંરક્ષણ પ્રધાન મેટ્ટીસે નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે કરી મુલાકાત. મલેગાંવ બ્લાસ્ટના આરોપી રમેશ ઉપાધ્યાયને હાઈકોર્ટે આપ્યા જામીન. સમાચારમાં વાત કરીએ તો જેલમાં બંધ બળાત્કારી બાબા રામ રહીમની કહેવાતી દત્તક પુત્રી હનીપ્રીત દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. હનીપ્રીતના વકીલ તરફથી કરાયેલ અરજીને ફગાવીને કોર્ટે હનીપ્રીતને પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે. હરિયાણા પોલીસ જેને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને છેક નેપાળ સુધી શોધી રહી છે, એ હનીપ્રીત આખરે દિલ્હીમાંથી મળી આવી છે અને આગોતરા જામીન માટે હાઈકોર્ટના ધક્કા ખાઈ રહી છે. જો કે દિલ્હી હાઈકોર્ટે હનીપ્રીતને નિરાશ કરી છે. હરિયાણા પોલીસ જેને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે. જેને શોધવા માટે નેપાળની ગલીએ ગલીએ પોસ્ટર લાગ્યા એ હનીપ્રીત ભારતમાં જ છે. જી હા, બાબાની લાડલી દીકરી હનીપ્રીત દિલ્હીમાં છે અને વકીલોની ઓફિસના ધક્કા ખાઈ રહી છે. દેશદ્રોહના કેસમાં હનીપ્રીતના માથા પર ધરપકડની તલવાર લટકી રહી છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટે હનીપ્રીતને જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટ હેઝ રિજેક્ટેડ ધ બેલ એપ્લિકેશન, ધ એન્ટિસિપેટરી બેલ એપ્લિકેશન ઓફ હનીપ્રીત, સ્ટેટિંગ ધેટ The jurisdiction of Delhi does not lie here, and in the facts and circumstances of the case, she does not deserve bail because she is evading her arrest as she is wanted by the Punjab police, and the jurisdiction is just a time pass. She is trying to gain time by filing an application in the Delhi High Court, whereas she should have filed an application before the Punjab and Haryana High Court. દિલ્હી હાઈકોર્ટે હનીપ્રીતને સરેન્ડર કરવાનો વિકલ્પ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ દિલ્હીનો મામલો નથી, જામીન અરજી પંજાબ, હરિયાણા કોર્ટમાં કરી શકાય. હરિયાણા પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે હનીપ્રીત બાબાની સૌથી નજીક હતી અને પોલીસ તેને શોધી રહી છે, તે પોલીસને તપાસમાં સહકાર કેમ નથી આપતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રાહુલ ગાંધીએ પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે ગુજરાતનો વહીવટ દિલ્હીમાં બેઠેલા લોકો રિમોટ કંટ્રોલથી ચલાવે છે, ખરેખર તો રાજ્યનો વહીવટ અહીંથી જ થવો જોઈએ, દિલ્હીથી નહીં. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે ગુજરાતનો વહીવટ દિલ્હીમાં બેઠેલા લોકો રિમોટ કંટ્રોલથી ચલાવે છે, ખરેખર તો રાજ્યનો વહીવટ અહીંયાથી જ થવો જોઈએ, દિલ્હીથી નહીં. જામનગરથી રાજકોટ જતા રાહુલનું ફાલ્લા ગામે પાટીદારો દ્વારા ટોપી પહેરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલે લોકોને ગુજરાતમાં વિકાસને ફરી લાવવા તેમજ ખેડૂતોની લોન માફ કરવા ઉપરાંત દરેકને ઘર આપવાનું પણ વચન આપ્યું હતું. રાહુલે ખીરામણમાં પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે તેમણે મેડ ઇન ઇન્ડિયાનું વચન આપ્યું હતું, પણ અત્યારે તો બધું મેડ ઇન ચાઇના દેખાઈ રહ્યું છે. તેઓ નર્મદાના પાણીની વાતો કરે છે, પરંતુ અહીંના લોકો સુધી તે પહોંચ્યું જ નથી. તેમણે કપાસના ખેડૂતોને 1500 રૂપિયાનો ટેકાનો ભાવ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ અત્યારે 1500 રૂપિયાના બદલે 900 રૂપિયા જ અપાય છે. રામપુરમાં રાહુલે એક નાની સભાને સંબોધતા લોકોને પૂછ્યું હતું કે ગુજરાતમાં વિકાસને શું થઈ રહ્યું છે, જેના જવાબમાં લોકોએ કહ્યું હતું કે વિકાસ ગાંડો થઈ ગયો છે. રાહુલે કહ્યું હતું કે દિલ્હીથી રિમોટ દ્વારા ચાલતી ગુજરાત સરકાર માત્ર 4-5 ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે. પીએમ મોદી માત્ર ઉદ્યોગપતિઓને આપેલા વચનો જ નિભાવે છે, પરંતુ ખેડૂતોની વાત આવે છે ત્યારે તેમના કોઈ વચન સાચા નથી પડતા. તેમણે મગફળીનો ટેકાનો ભાવ 1200 થી 1500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે 500 થી 700 રૂપિયા જ અપાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પેપર મામલે દોષિત જાહેર કરાયેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ કોર્ટમાં પ્રથમવાર હાજર થયા હતા. નવાઝ શરીફ 10 મિનિટ સુધી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટે 2 ઓક્ટોબરે શરીફ સામે આરોપ ઘડવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પ્રથમવાર ભ્રષ્ટાચાર વિરોધી અદાલતમાં હાજર થયા હતા. શરીફે સોમવારે જ પાકિસ્તાન પાછા ફર્યા હતા. સુનાવણીનો આરંભ થતાં 67 વર્ષના શરીફે ન્યાયાધીશ મોહમ્મદ બશીરને જણાવ્યું હતું કે તેમના પત્નીની તબિયત સારી નથી અને તેમની સાર સંભાળની જરૂર છે. ત્યારબાદ કોર્ટે તેમને જવાની પરવાનગી આપી હતી. નવાઝ શરીફ 10 મિનિટ સુધી અદાલતમાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે તેમના વકીલ ખ્વાજા હારીસ પણ હતા. કોર્ટે 2 ઓક્ટોબરે શરીફ સામે આરોપ ઘડવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે આ કેસમાં સુનાવણીની તારીખ હજુ સુધી નિર્ધારિત કરી નથી. ગયા અઠવાડિયે જ કોર્ટે નવાઝ શરીફ, તેમના પુત્રી મરિયમ અને જમાઈ કેપ્ટન સદરને 26 સપ્ટેમ્બરે હાજર થવાનો હુકમ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો ચીનને સાધવા માટે અમેરિકા ભારતની સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધોની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે ભારતના વડાપ્રધાન મોદી સાથે રાજધાની દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. આ પહેલા મેટિસે ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને અન્ય ભારતીય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના સંરક્ષણ પ્રધાન મોટિસે ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા મામલે વાતચીત કરી છે. તેમાં અમેરિકા તરફથી ભારતને ફાઇટર જેટ અને સર્વેલાન્સ ડ્રોન્સ વેચવાના મુદ્દાઓ પણ સામેલ છે. અમેરિકા ભારત સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધોના દમ પર એશિયાના, ખાસ કરીને દક્ષિણ એશિયામાં ચીનના વધતા વર્ચસ્વને ખાળવાની કોશિશ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ગત 1 દશકમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં ઝડપી પ્રગતિ જોવા મળી છે. ગત 1 દશકમાં ભારતે અમેરિકા પાસેથી $15 અબજ ની વધુના હથિયારોની ખરીદી કરી છે. ભારત એક પ્રકારે પોતાના પરંપરાગત સપ્લાયર રશિયાનો સાથ છોડીને અમેરિકા તરફથી હથિયારોની આપૂર્તિ મામલે ઝૂકતું દેખાઈ રહ્યું છે. ભારતીય નૌસેનાને બૃહદ હિંદ મહાસાગરમાં સર્વેલન્સ માટે માનવરહિત ડ્રોનની માંગણી મૂકી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મલેગાંવ બ્લાસ્ટના આરોપી મેજર રમેશ ઉપાધ્યાયને આખરે મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે 2008ના મલેગાંવ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રશાંત શ્રીકાંત પુરોહિતને પણ જામીન આપ્યા હતા. 29 સપ્ટેમ્બર 2008ના દિવસે પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. મલેગાંવમાં નુરાજી મસ્જિદ નજીક બ્લાસ્ટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા. 4000 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેમાં આક્ષેપ કરાયો હતો કે મલેગાંવ બ્લાસ્ટ ખૂબ જ યોજનાપૂર્વક કરાયો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી હોવાના કારણે બ્લાસ્ટ ટાર્ગેટ તરીકે મલેગાંવની પસંદગી કરવામાં આવી હતી. સહ આરોપી તરીકે સાધ્વી ઠાકુર, પુરોહિત અને અન્યના નામ આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જિલ્લાના નિષ્ણાતોએ અભ્યાસમાં દાવો કર્યો છે કે આવનાર સમયમાં ડિપ્રેશનની બીમારીગ્રસ્ત લોકોને સ્માર્ટફોન એપની મદદથી પોતાના માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખીને એને સમજી શકશે. દુનિયાભરમાં ડિપ્રેશન સૌથી મોટી માનસિક સમસ્યા છે. સ્માર્ટફોન પર ચાલતી કેટલીક એપ્લિકેશન હતાશા નિરાશાના ઉપચારમાં ઘણો પ્રભાવ પાડી શકે છે. ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોએ અભ્યાસમાં દાવો કર્યો છે કે આવનારા સમયમાં બીમારીગ્રસ્ત લાખો લોકોને સ્માર્ટફોન એપથી મદદ મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન અને અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચરનું કહેવું છે કે સ્માર્ટફોનની મદદથી લોકો પોતાના માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખી એને સમજી શકે છે અને મેનેજમેન્ટમાં પણ સપોર્ટ મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આતંકીઓ 700 હશે કે 7000, ભારતમાં ગુસ્સે તો માર્યા જશે તેવું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું છે. વધુમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઇકની પણ ચમકી ઉચ્ચારી હતી. પાકિસ્તાનના સતત ઘૂસણખોરીના પ્રયાસ મુદ્દે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી હંસરાજ આહિરે કહ્યું હતું કે આતંકવાદીઓ 700 હશે કે 7000, ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો માર્યા જ જશે. સેના અને બીજી તમામ એજન્સીઓને આતંકવાદીઓને ખતમ કરવા પૂરેપૂરી છૂટ અપાય છે. તેઓ કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરી શકે છે અને જરૂર પડે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. માત્ર
विराम बाद फरी एक बार स्वागत से बात करिए तो संयुक्त राष्ट्र महासभा में पाकिस्तान की सामे भारतीय विदेश मंत्री सुषमा स्वराजे करेला तीखा हुमला ने चीने अहंकार गणाव्यो छे। सुषमा स्वराजे आतंकवाद ना मुद्दे पाकिस्तान ने आड़े हाथ लीधु हतुं अने कह्युं हतुं के भारत आईआईटी अने आईआईएम बनाव्या छे ज्यारे पाकिस्तान ने लश्करे तोयबा अने जैसे मोहम्मद जेवा आतंकी संगठनों तैयार कर्या छे। संयुक्त राष्ट्र महासभा में पाकिस्तान सामे भारतीय विदेश मंत्री सुषमा स्वराजे करेला तीखा हुमला ने चीने अहंकार गणाव्यो छे। चीनी मीडियाए आरोप लगायो छे के हालना वर्षो में थयेला सरल आर्थिक विकास अने विदेश संबंधों कारण भारत पाकिस्तान ने नीचू देखाड़ी रह्यु छे। सुषमा स्वराजे आतंकवाद ना मुद्दे पाकिस्तान ने आड़े हाथ लीधु हतु अने कह्यु हतु के भारते आईटी अने आईआईएम बनाव्या छे ज्यारे पाकिस्ताने लश्करे तोयबा अने जैसे मोहम्मद जेवा आतंकी संगठनों तैयार कर्या छे। सुषमा ना निवेदन थी चीड़ायेला चीनी सरकारी मीडियाए भारत ना वलण ने पक्षपाती वलण गणाव्यु छे। सरकारी मीडिया ग्लोबल टाइम्स पोताना ऑडिटोरियल में लख्यू छे के पाकिस्तान में आतंकवाद छे परंतु आतंकवाद नु समर्थन करवू कया देश नी राष्ट्रनीति छे। मसूद अजहर ने आतंकी जाहिर करवाना भारत ना प्रयास ने चीन द्वारा विरोध करवामां आव्यो होवानो उल्लेख पण आ एडिटोरियल में करवामां आव्यो छे। तेमां आगळ लख्यू छे तेओ भारतीय मीडिया पर विश्वास करीने जैसे मोहम्मद चिप मसूद अजहर ने ब्लेकलिस्ट करवाना आंतरराष्ट्रीय प्रयत्नों ने लईने चीन पर अप्रत्यक्ष रीते हुमला करी रह्या छे। ब्यूरो रिपोर्ट CN24 न्यूज। तो लंडन ना टावर हिल स्टेशन पर विस्फोट थयो हतो। अंडरग्राउंड हिल स्टेशन पर ना आ विस्फोट मा 5 लोको इजाग्रस्त थया हता जेमा महिलाओ अने बाळको नो समावेश थाय छे। लंडन ना टावर हिल स्टेशन पर विस्फोट थयो हतो। आ विस्फोट बाद लंडन पोलीसे तुरंत ट्वीट करीने कोई पण मोटी दुर्घटना नी वात नकारता कह्यु हतु के ट्रेन मा ओवरहीट ने कारणे धमाको थयो हतो। जो कि आ धमाका बाद ट्रेन में भागदौड़ थी गई थी अने लोको पण डरना मार्या ट्रेन में बाहर निकली भाग्या हता। ब्यूरो रिपोर्ट CN24 न्यूज। અરવલ્લી જિલ્લામાં આવેલી બહેરા મુંગા શાળાના બાળકો માટે લાયન્સ ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બહેરા મુંગા બાળકો આપણા સમાજનો જ એક ભાગ છે પરંતુ તેમને કુદરતી રીતે કોઈ પણ પ્રકારની ખામી આપવામાં આવી છે ત્યારે આ બાળકોને તેમના માતા પિતા તરછોડી દે છે। ત્યારે આ બાળકોને એનજીઓ સંસ્થાઓના ખોળે મૂકી આવતા હોય છે। ત્યારે મોડાસામાં આવેલી એક સંસ્થા જે લાયન્સ ક્લબ મોડાસા તરીકે જાણીતી છે આ સંસ્થાના સંકુલમાં આ બાળકોને સંપૂર્ણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે હાલ ચાલતા નવરાત્રી પર્વે બાળકોને કાને સંભળાતું નથી કે નથી મોઢે બોલી શકતા તેમજ કોઈ કુદરતી ખામી ધરાવતા બાળકોને માટે આ લાયન્સ ક્લબ શક્તિ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ શક્તિ દ્વારા બાળકો માતાજીના ગર્ભે ગુમ્યા હતા તેમજ બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા। આ ગર્ભે ભૂમિને બાળકોએ સમગ્ર વિશ્વને જણાવ્યું હતું કે અમે પણ તમારા જેવા જ છીએ પરંતુ કુદરતે અમોને કોઈ એક ખામી આપી છે પરંતુ અમે આ ખામીને અવગણીને માં જગતજનની માં જગદંબેના નોરતાનો ખૂબ જ હર્ષો ઉલ્લાસથી આનંદ માન્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ લાયન્સ ક્લબ અને લાયન્સ ક્લબ શક્તિના સમગ્ર કાર્યકરો દ્વારા કરાયું હતું। લાયન્સ ક્લબ દ્વારા આયોજિત બહેરા મુંગા શાળાની અંદર એક ગરબાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લાયન્સ ક્લબની ભાગીની સંસ્થાઓ લાયન્સ ક્લબ શક્તિ લાયન્સ ક્લબ આ ત્રણેય ક્લબો ભેગા થઈ અને આ એક વિશિષ્ટ પ્રકારના ગરબા જે બહેરા મુંગા બાળકો કે જે લોકો સાંભળી નથી શકતા એ ફક્ત એમની એક માનસિક રીતેથી માનસિકતાથી આ ગરબાનો આનંદ લઈ રહ્યા છે ત્યારે લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે આ રીતના ગરબાઓનું આયોજન કરી અને આ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। લાયન્સ ક્લબ દ્વારા આ બાળકોને વિવિધ પ્રકારના ઇનામો પણ આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। ભારત સરકાર દ્વારા શાળાઓ તથા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલા રહે અને વિશ્વભરનું જ્ઞાન કોલેજમાં ભણતરની સાથે મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભણતા વિદ્યાર્થીઓમાં ટેબ્લેટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। મોડાસા મલા ગાંધી કેમ્પસમાં આવેલ BCA MCIT અને BBA કોલેજમાં કોલેજના ટ્રસ્ટી મંડળમાંથી પધારેલ મંત્રી સુરેન્દ્રભાઈ શાહ તથા અરવિંદભાઈ મોદીના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત કેમ બાકાત રહે કેમ કે ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી આ નવરાત્રીમાં યુવાનો હૈયા હિલોડ કરે છે ત્યારે આ ટેબ્લેટના વિતરણ પહેલા ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓએ માં જગદંબા અને માં સરસ્વતીની આરાધના કરી મન મૂકીને કોલેજના કેમ્પસમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમ્યા હતા। તો તેમને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના પ્રિન્સિપલ અને પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને પહેલો બીજો અને ત્રીજો ક્રમ આપી રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા। આજ રોજ મોડાસા કોલેજ કેમ્પસ ખાતે BCA કોલેજ MSIT કોલેજ અને BBA કોલેજ દ્વારા ભારત સરકાર દ્વારા આયોજિત નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું। આ ટેબ્લેટ
વિદ્યાર્થીઓને એમના અભ્યાસની અંદર સુદલ માર્ગદર્શન પૂરું પાડશે અને ઘરે બેઠીને મોબાઈલ એપ્લિકેશન દ્વારા અભ્યાસમાં સારું એવું જ્ઞાન મેળવી શકશે, જેથી ભવિષ્યમાં તેઓ અભ્યાસની અંદર સારી એવી રૂચિ કેળવી અને સુંદર પરિણામ હાંસલ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અરવલ્લી કલેક્ટર શાલિની અગ્રવાલ અને નાયબ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી તથા ચૂંટણી સુધારણા કાર્યક્રમમાં 30,563 અરજીઓ મેળવવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતના ચૂંટણી પંચ તરફથી આગામી વિધાનસભામાં સામાન્ય ચૂંટણી સંદર્ભે અદ્યતન મતદાર યાદીની માહિતી તથા આગામી ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના ફરજીજની માહિતી તથા તેનું પ્રેક્ટિકલ નિદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં ચૂંટણી પંચ તરફથી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2017 દરમિયાન 1 જુલાઈથી 31 જુલાઈ સુધી અરવલ્લી જિલ્લામાં ચાલેલા ખાસ ચૂંટણી ઝુંબેશમાં 30,563 અરજીઓ મેળવી હતી. સમગ્ર કાર્યક્રમમાં 12,384 જેટલા યુવા મતદારો નોંધાયા હતા, સાથે જિલ્લામાં 1800થી વધુ અસક્ષમ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી હતી. આ અસક્ષમ વ્યક્તિઓને મતદાન વખતે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ નવરાત્રી દરમિયાન મતદાર જાગૃતિ ડેસ્ક પણ બનાવવામાં આવ્યું હતું, જેના કારણે દરેક નાગરિકમાં મતદાનને લઈને વધુ જાગૃતિ આવે અને જિલ્લામાં સારું એવું મતદાન થાય. ભારતના ચૂંટણી પંચ તરફથી 1 જુલાઈથી 31 જુલાઈ સુધી અરવલ્લી જિલ્લામાં ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને એ સમય દરમિયાન અરવલ્લી જિલ્લામાં 30,563 જેટલી અરજીઓ મેળવવામાં આવી હતી. આમાં નામ દાખલ કરવા માટે, કમી કરાવવા માટે અને સુધારા કરાવવા માટેની અરજીઓ સામેલ હતી. અરવલ્લી જિલ્લામાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન 12,384 જેટલા નવા યુવા મતદારો નોંધાયેલા છે અને આ વખતે ભારતના ચૂંટણી પંચ તરફથી એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આમાં મતદાર યાદીમાં અક્ષમ વ્યક્તિઓને ટેગ કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં અનેક મિત્ર મંડળ શેરીઓમાં તેમજ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અરવલ્લી જિલ્લામાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા લોકોને આકર્ષવા માટે બાળકોની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આ બાળકો દ્વારા અનેક પ્રકારના પ્રદર્શન કાર્ય કર્યા હતા અને અનેક પ્રકારના લોકોને આકર્ષિત થાય તેવા વેશ ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. આ વેશભૂષામાં મુખ્યત્વે અમુક બાળકો દ્વારા આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેશ પ્રત્યેની લાગણી દર્શાવી હતી, તેમજ આ બાળકો દ્વારા સરકારને આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવા આગ્રહ કર્યો હતો. આ રીતે આ બાળકોએ સમગ્ર અરવલ્લીના મોડાસામાં લોકોનું આ નવરાત્રીનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું, તેમજ આ વેશભૂષા સ્પર્ધામાં બાળકોને નંબર આપી તેમને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ રીતે સમગ્ર મોડાસાની જનતાએ નવરાત્રી ઉત્સવનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારના અંતમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે, ત્યારે ખેલૈયાઓ વિવિધ જગ્યાએ મન ભરીને ગરબે ઘૂમતા નજરે પડતા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. માં શક્તિના પર્વને લઈને નવલી નવરાત્રીની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક દબદબાભેર ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રાંતિજ બજાર સોનીવાડા નાકા ખાતે માઈ મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી માં અંબાનું સ્થાપન કરી 9 દિવસ માટે નવરાત્રી મહોત્સવ યોજાય છે, જ્યારે પ્રાંતિજ તથા આજુબાજુમાંથી હજારોની સંખ્યામાં ગરબા રસિકો યુવાધન સાથે અબાલ વૃદ્ધો પણ ગરબા રમવા આવે છે અને ગરબે ઘૂમતી શક્તિની આરાધના કરી ધન્યતા અનુભવે છે. તો ખેલૈયાઓ વિવિધ પ્રકારના અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ચોકમાં આવે છે. તો 5મા નોરતેથી સોનીવાડામાં માઈ ભક્ત મંડળ દ્વારા ગરબાની સ્પર્ધા રાખવામાં આવે છે, જેમાં 1 થી 3 વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે સોનીવાડા ચોકમાં ગરબાની રમઝટ જામી હતી અને નવલા નોરતાને લઈને તો યુવાધનની સાથે બાલાલ અને વૃદ્ધો પણ ગરબે ઘૂમી શક્તિની આરાધના કરી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ સોસાયટીમાં પણ માઈ મંડળ નવલા નોરતાનો રંગ જામ્યો હતો અને સોસાયટીના રહીશો ગરબાના રંગે રંગાયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.